સમાચારોથી શરૂઆત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ અને પૂરને કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી બે દિવસ પણ હજી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ પૂરને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં તેઓ સૌ પ્રથમ જામનગર પહોંચ્યા હતા, જે બાદ તેઓ જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા હાથ ધરશે. ત્યારબાદ તેઓ સાંજે 5 કલાકે હેલિકોપ્ટરથી ખંભાળિયા પહોંચશે અને સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવશે અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપશે, જે બાદ તેઓ વડોદરા પહોંચી શહેર અને જિલ્લામાં હાથ ધરાઈ રહેલા રાહત કાર્યોની સમીક્ષા બેઠક યોજશે. અતિ ભારે વરસાદને કારણે જામનગરની જે સ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેવભૂમિ દ્વારકામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અર્જુન ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અર્જુન, વિસ્તારમાં પરિસ્થિતિ વિપરીત સર્જાતા આખરે મુખ્યમંત્રી પણ ત્યાં વિપરીત પરિસ્થિતિ જોવા પહોંચી ગયા છે, સમીક્ષા બેઠક યોજાઈ રહી છે, શું છે વધુ માહિતી? બિલકુલ ગાયત્રી, જે રીતે છેલ્લા 3 થી 4 દિવસથી જે સતત ધારાવાર વરસાદના કારણે જે પૂર્વ જેવી પરિસ્થિતિનું જે જામનગર જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકામાં જે નિર્માણ થયું છે તેને લઈ અને અત્યારે હાલ જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે ત્યારે હાલ જામનગર ખાતે પહોંચ્યા છે. જામનગર એરપોર્ટ ખાતે તેઓએ જે અત્યારે હાલ ઉચ્ચ અધિકારીઓ અને જે કેબિનેટ મંત્રી મુરુભાઈ દેરા તેમજ કૃષિમંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પૂનમબેન માડમ સહિતના લોકો જે છે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને બંને જિલ્લાઓની જે પરિસ્થિતિ છે તેનો જે છે તે સમીક્ષા બેઠક જે છે તે યોજવામાં આવી હતી. અધિકારીઓને યોગ્ય જે જરૂરી સૂચનો જે છે તે આપવામાં આવ્યા છે અને અત્યારે હાલ જામનગર એરપોર્ટથી જે ચોપર મારફતે અત્યારે હાલ જે દેવભૂમિ દ્વારકાની જે હવાઈ નિરીક્ષણ કરવા માટે જે અત્યારે હાલ મુખ્યમંત્રી જે છે તે નીકળ્યા છે, એટલે કે હવે થોડીક જ ક્ષણોમાં દેવભૂમિ દ્વારકા ખાતે જે મુખ્યમંત્રી છે તે પૂરગ્રસ્ત વિસ્તારોની જે મુલાકાત લેશે અને હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારે અત્યારે હાલ તમામ જે અધિકારીઓ છે તેમને યોગ્ય સૂચનો જે છે તે આપવામાં આવ્યા છે. બાંધકામ વિભાગના એટલે કે રોડ રસ્તાને લગત કોઈ પ્રશ્નો હોય કે રાહત બચાવ કામગીરી હોય તે તમામ ને યોગ્ય જે છે તે સૂચનાઓ જે છે ત્યારે હાલ આપવામાં આવી છે. ગાયત્રી, અર્જુન, એવા કેટલા વિસ્તારો છે કે જે સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે હજુ પણ 6 દિવસ ભારે વરસાદની આગાહી છે? જામનગર શહેરની જો વાત કરીએ તો જામનગર શહેરમાં જે નીચાણવાળા જે વિસ્તાર છે, જેમ કે પટેલ પાર્ક વિસ્તાર હોય કે ગુલાબનગર વિસ્તાર હોય કે જે એટલે કે મહાપ્રભુજીની બેઠકનો વિસ્તાર હોય, તે તમામ જગ્યાએ અત્યારે હાલ જે બચાવ કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને રસ્તાઓ તૂટ્યા છે, એટલે કે જે રસ્તાઓ જે સંપર્ક વિહોણા થયા છે તે રસ્તાઓને ફરીથી જે કાર્યરત કરવામાં આવે તેવી અત્યારે હાલ સૂચનાઓ જે છે તે મુખ્યમંત્રી દ્વારા આપવામાં મિટિંગમાં આવી છે. અને અત્યારે જે જામનગર શહેર અને દેવભૂમિ દ્વારકામાં જે મુખ્ય જે ખંભાળિયા મથક છે ત્યાં જે વધુ વરસાદ વરસ્યો છે ત્યાં પણ જે છે તે અત્યારે હાલ હવાઈ નિરીક્ષણ જે છે મુખ્યમંત્રી કરશે અને યોગ્ય સૂચનો જે છે અધિકારીઓને આપશે. જી અર્જુન, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.